હીમ નાઝીર અને મોહતરમ સલામ વરમતુલ્લા વબરકાતું આપણે ગઈકાલે બયાન કરી રહ્યા હતા જનાબે એ અબ્દુલ્લાહની સીરતના બારામાં કે રસુલ ઇસ્લામ નૂર જે છે જનાબે અબ્દુલ્લાહની પેશાનીમાં ઉપર ચમકે છે ને આટલું નૂર ચમકે છે કે આખા મક્કાની દરો દીવારો રોશન થઈ જાય છે આટલું બધું નૂર ચમકે છે ને લોકો એને જનાબે અબ્દુલ્લાને કહે છે મિસ બાહુલ મક્કા મક્કાના ચરાબ તો યહૂદી લોકો જે હોય છે એ લોકોને જ્યારે મસન પેગમ્બર ઇસ્લામ રસોલ ઇસ્લામના નૂરના બારામાં ખબર પડે છે કે આખરી પેગમ્બર ઝહૂર ફરમાવશે અને એના આસાર બી દેખાઈ રહ્યા છે તો એ લોકો ભેગા થયા જમા થયા શામની અંદર શામમાં તમામ ઓલોમાં મોટા મોટા એ લોકો આલીમો ભેગા થયા ને એક બહુ જ મોટા આલીમી લોકોના જે હતા એ ઉરદનમાં હતા ને એની પાસે બધા જાય છે જાણવા માટે કે શું કરવામાં આવે આખરી પેગમબજૈયાની કિતાબોમાં અમે જોયું છે કે આખરી નબી દુનિયામાં જાહેર થશે અને મલાયકાને ફરિશ્તા જેની મદદ કરશે મલક અને ફરિશ્તા હશે તમામ જંગો જે કાંઈ થશે એના દુશ્મનોનો મુકાબલો કરશે તો દુશ્મનો હારી જશે અને એને કામયાબી મળશે ઇન્સાફ અને અદાલત કાયમ થશે એ બધું કિતાબોમાં એ લોકો વાંચી ચૂક્યા હતા જોઈ લીધા હતા એટલે એ લોકો સલાહ મશ્વરો કરવામાં આવે છે અહીંયા ઉર્ધનમાં બહુ મોટો આલીમ હોય છે એનો બહુ ઝઈફ હોય છે બહુ મોટી ઉંમરનો આદમી હોય છે એકદમ સહીફ ત્યારે એની પાસે આવીને એને વાત કરે છે કે યાની શું કરવામાં આવે કે આખરી પેગમ્બર જાહેર થવાના અસરાત આસાર દેખાઈ રહ્યા છે ત્યારે એ બયાન કરે છે કે હા એ કે આખરી પેગમ્બર જે છે જાહેર થશે અને એના જ ખાનદાનમાંથી એનો એક વઝીર એક વસી એનો યાની વસીએ પેગમ્બર એના જ ખાનદાનમાંથી હશે ને મલાયકા જેની મદદ કરશે અને પેગમ્બર ઇસ્લામનું દિન એનું ફેલાવશે ને એ આ હક છે અને હકીકત છે સાચું છે અને આ થઈને રહેશે એ આલીમ એમ કહે છે જ્યારે એ યહૂદીઓનો આલીમ જ્યારે એમ કહે છે તો પહેલાં યહૂદી લોકો તો થઈ જાય છે એની તાચુંમાં પડી જાય છે ને કહે છે કે આ શું બોલી રહ્યા છે શું કહી રહ્યા છે તો કે એ કે તમે કંઈ ન કરો ને એ તો આ થઈને જ રહેવાનું છે એનો બલકે એ હક ઉપર છે એનો સાથ દેવામાં આવે નહીં બધું જ્યારે કીધું તો એમાંથી એક યહૂદી આલિમ જે હોય છે હેઉબા નામનો મસન હૈયુબા નામનો માણસ હોય છે ને બહુ સખ્ત હોય છે થોડોક તાકાતવાળો બી હોય છે અને કાફીર હોય છે એકદમ ને જેથી ગુસ્સે થઈ જાય છે નહીં કહે છે તમે શું કહી રહ્યા છો કે આપણે તો મસન એનો મુકાબલો કરીએ એને ખતમ કરી દઈ કારણ કે એણે કીધું કે પેલા હાલી મેં કીધું હતું કે આ અલ્લાહની મશીયત છે એની મશીયત પરવિકાર છે આ એક તકદીરે ઇલાહી છે અને તકદીરે ઇલાહી થઈને રહેશે અને જે કોઈ તકદીરે ઇલાહીને યાની ઓલી ગલત સાબિત કરવા માટે અગર કોઈ કદમ આગળ વધારે છે તો યકિનની એની જન્નમી છે આતિશય જન્નમમાં એ ગિરફતાર થશે ને એવું બધું કહે છે તો પેલો બહુ ગુસ્સે થઈ જાય છે એ લોકોને પોતાના બીજા ઓવલોમાને બહેકાવે છે કે ના એવું નથી બલકે આપણે એક ઝાડને એક દરખતને અગર જડમાંથી એને મૂળમાંથી એ ઝાડને ખેંચી નાખી કાઢી નાખી પછી એ ઝાડ ઉગે ના સમજ એનું મૂળ કંઈ બાકી રહે તો ઝાડ ઉગે ને આપણે મૂળમાંથી ખતમ કરી નાખશું કારણ કે પેગમ્બર ઇસ્લામ જે છે હજી દુનિયામાં એની નથી આવ્યા આવ્યા એના આસાર છે તો એના જે કંઈ બાપ દાદા જે છે જેનું નૂર સાથે જેની પેશાનીમાંથી નૂર સાથે થાય છે આપણે એને જ ખતમ કરી નાખશું જ્યારે એને ખતમ કરી નાખશું તો પછી એ ખુદ બખુદ ખતમ થઈ જશે તો એ ઈરાદાથી એ કે મનસુબો બનાવે છે કે શું કરવામાં આવે તો એ કહે છે કે આપણે જે છે જઈએ મક્કા જઈએ અને શામથી એની માલ ખરીદીએ માલ લઈએ માલ લઈને પછી તિજારતના બહાને ધંધા બિઝનેસના બાની જે છે આપણે મક્કામાં જઈએ ને ત્યાં મોકો મળે એટલે આપણે તરત એને ખતમ કરી દેશું મસન પછી લોકો બધા ભેગા થાય છે જમા થાય છે અને માલ લઈને તિજારતનો માલ લઈને એ યહૂદી લોકો જે છે એ મક્કા તરફ આવે છે હવે એ દરમિયાનમાં જનાબે અબ્દુલ્લાહ જે હોય છે જનાબે અબ્દુલ્લાહને એ ખાબ આવે છે સપનું આવે છે સપનું એ આવે છે કે પોતે જોવે છે કે અમુક વાંદરાઓ છે ને એ વાંદરાઓ તલવારો લઈને જનાબે અબ્દુલ્લાહની ઉપર હુમલો કરે છે હુમલો કરી દે છે જ્યારે લાટ બધા વાંદરાઓ ઘેરી લે છે અબ્દુલ્લાહને ને હુમલો કરે છે તો જનાબે અબ્દુલ્લાહ જે છે યાની આસમાનની ઉપર ઉઠી જાય છે આમ બુલંદ થઈ જાય છે વાંદરાઓ બધા નીચે હોય છે ને ત્યારબાદ જોવે છે કે આસમાન ઉપરથી એક આગ આવે છે અને તમામ વાંદરાઓને ખાક કરી નાખી છે ઓલા બળીને થઈ જાય છે વાંદરાઓ બધા તો એ સપનું જનાબે અબ્દુલ્લા જોવે છે અને સવાર થાય છે ત્યારે જનાબે અબ્દુલ મુત્તલીમને કહે છે કે બાબા મસન મેં આ ખાબ જોયું છે સપનું જોયું છે તો શું સપનું જોયું તો પોતે બયાન કરે છે કે મેં આ સપનું જોયું છે ત્યારે જનાબે અબ્દુલ્લા કહે છે કે ખુદા વંદ તને બહુ મોટો મકામ અને મરતો બહુ દીધો છે અને તારા જે બી કોઈ દુશ્મન તને હસત કરવાવાળા જે બી કોઈ લોકો છે એ કોઈ તને નુકસાન નહીં પહોંચાડી શકે બલકે કહે છે કે અગર આખી દુનિયા આખી દુનિયાના માણસો જે છે તારા ખિલાફ થઈ જાય વિરોધમાં થઈ જાય તો બી તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે કારણ કે તારો બોલ બુલંદ મળતો બહુ છે તારો બહુ બુલંદને અલ્લાહ તારી હિફાજત કરશે જેમ કે આસમાનની ઉપર લઈ ગયા હતા આસમાનની ઉપર જનાબે અબ્દુલ્લા ખાબમાં જોઈ ગયા તો જમીન ના લોકો નીચે છે તો આસમાની મગડું એ જમીનના લોકો ક્યાં એને નુકસાન પહોંચાડી શકવાના છે હસત કરવાથી દુશ્મની કરવાથી તો આ જનાબે અબ્દુલ્લાની અઝમત અને વકાર અને બુલંદી અને બુઝુર્ગી હતી વાત